સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના અમીનપુરા ખાતે પ્રીમિયમ લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 116 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં ફાઇનલમાં હિંમતનગર સ્ટાર 11 ટીમનો વિજય થયો હતો. પ્રાંતિજના અમીનપુર ખાતે પ્રીમિયમ લીગ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું તારીખ 24/4/2022 શરૂઆત થઈ હતી, જેમાં જિલ્લા સહિત પ્રાંતિજ તાલુકામાંથી કુલ 116 ટીમોએ ક્રિકેટ નાઇટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો, જેમાં 3/6/2022 રોજ ફાઇનલ મેચ યોજાઈ હતી, જેમાં ફાઇનલમાં પ્રાંતિજ તાલુકાની રાસલોડ ટીમ તથા હિંમતનગરના વીરપુરની સ્ટાર 11 ટીમ સાથે મુકાબલો યોજાયો હતો, જેમાં હિંમતનગર સ્ટાર 11 ટીમ દ્વારા ટોસ જીતીને પ્રથમ બેટિંગ લઈને 12 ઓવરમાં 186 રન કર્યા હતા, જ્યારે બીજા દાવમાં રાસલોડ ટીમ દ્વારા 140 રન બનાવ્યા, ત્યારે રાસલોડ રનર્સઅપ ટીમને તથા હિંમતનગર ફાઇનલ વિજેતા ટીમને ઉપસ્થિત મહેમાનોના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી, જેમાં ફાઇનલ વિજેતા હિંમતનગરની સ્ટાર 11 ટીમને પ્રાંતિજ તલોદના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાના હસ્તે ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. તો આ પ્રસંગે હિતેશભાઈ પટેલ સહિત ઉપસ્થિત રહ્યા હતા. તો યોગેશભાઈ પટેલ, નિર્મલભાઈ પટેલ, રૌનકભાઈ પટેલ, ઉમંગભાઈ પટેલ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ઝીલ રાવલ, ZSTV પ્રાંતિજ. ગર્વ ગાયનેક હોસ્પિટલ એન્ડ લેપોસ્કોપી સેન્ટર હિંમતનગર તથા પ્રાંતિજ ખાતે અદ્યતન સુવિધાઓ સાથે સોનોગ્રાફી, પ્રસૂતિગૃહ, લેપોસ્કોપી ઉપલબ્ધ સુવિધાઓ, પ્રસૂતિ અને તેને લગતા રોગોની સારવાર, 3D 4D સોનોગ્રાફી, દૂરબીનથી થતા તમામ પ્રકારના ઓપરેશન, વંધ્યત્વ નિવારણ કેન્દ્ર, ગર્ભાશયની કોથળીનું ટાંકા વાળું તથા ટાંકા વગરનું ઓપરેશન, કેન્સર નિદાન કેન્દ્ર, કુટુંબ નિયોજન કેન્દ્ર, ગર્ભાશયના રોગોનું નિદાન અને સારવાર, IUIની સુવિધા, મેનોપોઝ ક્લિનિક, એસી રૂમની સગવડ, ઇમરજન્સી સારવાર 24 કલાક ઉપલબ્ધ, કેશલેસ તથા મેડિક્લેમની સુવિધા ધરાવતી અદ્યતન હોસ્પિટલ. ડોક્ટર ધ્રુવેલ ડી પટેલ, MD, DGO, લેપોસ્કોપિક સર્જન. ડોક્ટર દિવ્યા ડી પટેલ, MD, DGO, સોનોગ્રાફી સ્પેશિયાલિસ્ટ. સ્થળ ત્રીજો માળ, તુલસી બિઝનેસ સેન્ટર 1, સહકારી જીન રોડ, હિંમતનગર. સમય સવારે 10 થી 1, સાંજે 4 થી 6, રવિવારે ફક્ત ઇમરજન્સી. પ્રાંતિજ ખાતે પણ ગર્વ ગાયનેક ક્લિનિક એન્ડ સોનોગ્રાફી સેન્ટર. સમય સોમ થી શુક્ર સવારે 10 થી બપોરે 1:30 સુધી. સર 47 ગોપીનાથ કોમ્પ્લેક્સ, LIC ની સામે એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા.